નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં મહત્ત્વનો ટોપિક એવો છંદ જોવાના છીએ અને આ છંદમાં પણ ખૂબ જ મહત્ત્વનો એવો દ્રુત વિલંબિત છંદ જોવાના છીએ મિત્રો પરીક્ષામાં ક્યારેક આવા છંદો વિશે પણ માહિતી પૂછી લેતા હોય છે તો આપણે આ દ્રુત વિલંબિત છંદ વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ જેમાં તો કે કેટલા એમના અક્ષર હોય છે શું એમનું ગણબંધારણ છે આ દ્રુત વિલંબિત છંદ છે એ કયા પ્રકારનો છંદ છે અને આ સિવાય આ દ્રુત વિલંબિત છંદ છે એમાંથી આપણે આગળની પરીક્ષાઓમાં કેવા કેવા સવાલ આપણે પૂછાઈ ચૂક્યા છે એમની સંપૂર્ણ ચર્ચા છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાના છીએ તો શરૂઆત કરીએ દ્રુત વિલંબિત છંદ વિશેની તો જોઈએ મિત્રો દ્રુત વિલંબિત છંદ હવે આ દ્રુત વિલંબિત છંદ છે એ કયા પ્રકારનો છંદ છે અક્ષરમેળ માત્રામેળ લયમેળ કે સંખ્યામેળ એવો કદાચ સવાલ પૂછાય તો આપણે આ ધ્યાન રાખીશું દ્રુત વિલંબિત છંદ છે એ કયા પ્રકારનો છંદ છે તો કે અક્ષરમેળ પ્રકારનો છંદ છે હવે અક્ષરમેળ પ્રકારના છંદમાં શું હોય છે તો કે ભાઈ અક્ષરની સંખ્યા ચોક્કસ હોય છે અને સાથે તેમના લઘુગુરુ પણ ચોક્કસ હોય છે આગળ જોઈએ એમના બંધારણની વાત કરીએ તો સૌ પ્રથમ અક્ષર આ છંદના અક્ષર કેટલા હોય છે તો આ છંદના છે અક્ષર કેટલા હોય છે તો કે બાર એમના અક્ષર હોય છે મિત્રો અહીંથી આગળ આપણે સવાલ જે પૂછાય છે એની વાત કરીએ તો કે ભાઈ આગળ આપણે ઘણા છંદ જોઈ ગયા કે જેમના અક્ષર છે એ બાર હતા તો કયા કયા છંદ જોઈ ગયા તો કે ભાઈ ઇન્દ્રવંશા પછી વંશસ્થ પછી ત્રોટક અથવા તોટક અને કયું છે ભુજંગી એટલે કે આ ચાર છંદ છે એમના અક્ષર કેટલા હતા તો કે બાર અને ચોથો પાંચમો એવો છંદ છે દ્રુત વિલંબિત જેમના અક્ષર પણ કેટલા છે બાર છે તો પરીક્ષામાં આમાંથી ઘણી વખત તમને સવાલ પૂછાઈ ચૂક્યા છે કે ભાઈ કયા છંદ છે જેમની જોડમાં દ્રષ્ટિ અલગ પડે છે એટલે વધારે પડતા તેમની અર અક્ષરની સરખામણી કરતા હોય છે તો આ છે દૂત વિલંબિત છે એમાં યાદ રાખીશું બાર અક્ષર છે આ સિવાય ઇન્દ્રવંશા વંશસ્થ ત્રોટક અથવા ત્રોટક ભુજંગી આ બધા જ છંદ છે એમના બાર અક્ષર છે અને મિત્રો આ બધા જ છંદો વિશે આપણે અલગ અલગ વિડીયો પણ બનાવેલા છે અને આપણે મૂકેલા છે એ તમે હજી સુધી ના જોયા તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને મિત્રો હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવેલા બેલ આઈકોનને પ્રેશ કરો જેથી કરીને નવી માહિતી અપલોડ કરીએ તો સૌપ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો આ સિવાય આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપ ફેસબુક પેજ અને ફેસબુક ગ્રુપની લિંક આપેલી છે તો તમે તેમાં જોડાઈ શકો છો અને નવી નવી અપડેટ મેળવી શકો છો તો આગળ વધીએ મિત્રો વાત કરીએ ગણ આ દ્રુત વિલંબિત છન છે એમનું ગણ બંધારણ શું હોય છે તો કે ન ભ ભ ર એમનું ગણ બંધારણ શું હોય છે તો કે ન ભ ભ ર ગણ બંધારણ છે એમના ઉદાહરણની વાત કરીએ તો કે ઉદાહરણ છે પ્રથમ તો કે પવનમાં પૂરદીપ કરેલ છે જનંત જનતણા ગૃહ દ્વારા બીડેલ છે તો આ પંક્તિમાં સૌ પ્રથમ આપણે શું કરીશું પરીક્ષામાં આપણે ઘણી વખત એક પંક્તિ આપતા હોય છે અથવા ઘણી વખત બે પણ આપને આપતા હોય છે તો સૌપ્રથમ પ્રથમ આપણે અક્ષર ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર લઘુ ગુરુ નક્કી કરીએ તો શું થશે તો કે લઘુ 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 ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ અને શું હશે તો કે ભાઈ ગુરુ લઘુ ગુરુ તો આપણું બંધારણ શું બનશે તો કે ન ભ ભ ર તો આ દ્વિત વિલંબિત છે એમનું બંધારણ શું થશે તો કે ભાઈ ન ન ભ ભ ભ ર ર અ ન બીજું ઉદાહરણ જોઈએ જન તણા જંતૃહ દ્વાર બિડેલ છે તો એમાં અક્ષર ગણીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો એમાં ત્રણ થ્રણની જોડ બનાવીએ તો આ રીતના કંઈક જોડ બનશે હવે ઘણા મિત્રો આને ત્રણ અક્ષર લેતા હોય છે તો મિત્રો દ્વાર છે એટલે દ્વા આ રીતના હોય છે એટલા માટે એક જ અક્ષર ગણવામાં આવે છે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ 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 ગુરુ લઘુ લઘુ ગુરુ દ્વાર છે એટલે ગુરુ લઘુ ગુરુ અને કયો આવશે તો કે ગુરુ લઘુ ગુરુ તો મિત્રો અહીંયા છે એ શું છે રસ્વ દીર્ઘય અહીંયા કવિની છૂટ લીધેલી છે હવે કવિ છૂટ છે તો કે જ્યાં કવિને ઈચ્છા પડે ત્યાં નાનો ઈની જગ્યાએ મોટો એટલે કે અશ્વયની જગ્યાએ દીર્ઘય લઈ શકે છે અને અશ્વની જગ્યાએ દીર્ઘઊ પણ લઈ શકે છે અને આવી જ રીતના દીર્ઘયની જગ્યાએ અશ્વયી લે છે અને દીર્ઘની જગ્યાએ અશ્વય પણ લેતા હોય છે એટલે કવિ કોઈ પણ જગ્યાએ છે પંક્તિમાં છૂટ લઈ શકતા હોય છે પણ કવિ છે એ આખી પંક્તિમાં એક જ વખત છૂટ લેતા હોય છે તો આપણું આનું બંધારણ શું બનશે તો કે ન ભ હવે ભા શું આવશે ર ર તો એનું બંધારણ બનશે ન ભ ર ર તો આ રીતના એમનું બંધારણ બનશે બીજું ઉદાહરણ જોઈએ શિશુ સમાન ગણી સહદેવને શિશુ સમાન ગણી સહદેવને તો સૌપ્રથમ અક્ષર ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર તો ત્રણ ત્રણ ની જોડ બનાવીએ તો ત્રણ ત્રણ ની જોડ કંઈક આ રીતના ત્રણ ત્રણ ની જોડ બનશે પછી એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો કે લઘુ 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 ગુરુ લઘુ લઘુ ગુરુ લઘુ લઘુ અને ગુરુ લઘુ ગુરુ તો શું બંધારણ બન્યું તો કે ન ભ એટલે કે ભા ન શ મિત્રો આ છે કયું છે તો કે આઠ અક્ષરનું જે આપણું બંધારણ છે એમાંથી જ આપણે લીધેલું છે તો અહીંયા બંધારણમાં શું આવશે ર તો આ રીતના આપણું બંધારણ બનશે જોઈએ છેલ્લી પંક્તિ જોઈએ તો કે ત્રણ ત્રણની જોડ બનાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તો એમાં ત્રણ ત્રણની જોડ બનાવીએ તો ત્રણ ત્રણની જોડ કંઈક આ રીતના ત્રણ ત્રણની જોડ બનશે હવે એમના લઘુ ગુરુ નક્કી કરીએ મિત્રો અહીંયા નાનો ઈ આવશે મોટો ય નહીંથી ત્યાં નાનો એ છે તો એમના લઘુ ગુરુ નક્કી કરીએ તો લઘુ 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 પછી તો કે ગુરુ લઘુ લઘુ અને કયો આવશે તો કે ગુરુ લઘુ લઘુ અને લગ ગુરુ લઘુ ગુરુ તો આપણું બંધારણ શું બન્યું તો કે ન ભ ભ ર તો આ રીતના આપણું છે એ બંધારણ બનશે કોનું બનશે તો કે દ્વિત દ્વિત વિલંબિત છે છંદ એનું છે એ આ બંધારણ બનશે અને એમના અક્ષર કેટલા છે તો કે બાર એમના અક્ષર છે એમનું બંધારણ શું છે તો કે ન ભ ભ

કન્ફ્યુઝ કરતા હોય છે તો આ બધા વિડીયો જો તમે સંપૂર્ણ જોયેલા હશે તો તમને કોઈપણ રીતના સવાલ પૂછાય તો તમને સરળતાથી આવડી જશે જો મિત્રો જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં છે એ અવશ્ય પૂછી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું ફરી મળીશું નવી નવા વિડીયોમાં નવી માહિતી સાથે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ